हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हूँ छू पारुल कंठारिया। दीपम ज्ञान क्रांति में आपनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज हूँ लईने आवी छू गुजराती विषय अने एमां आपणे भणीशुं गुजराती व्याकरण। हवे आपणे गुजराती व्याकरण में शुं जोवाना छे? अलंकार। अलंकार अने एमां पण आपणे अलंकारनो विडियो भाग बे जोईशुं। भाग एक में आपणे अलंकारना जे शब्दालंकार हता तेनी चर्चा करी हती। हवे अर्थालंकार नी वात करीशुं अने एमां कया कया अलंकार भणवाना छे आपणे? उपमा, उत्प्रेक्षा, रूपक अने अनन्वय। तो चालो जोईए भाग बे अलंकारनो। हवे भाग बे में शुं छे अर्थालंकार? मित्रों, एक वस्तु ये छे के आ अलंकारनो बीजो विडियो छे, परंतु अर्थालंकार आगळनो विडियो जे जोयो ए शब्दालंकार हता। અહીં અર્થાલંકાર છે એનો પણ ભાગ એક પડે છે, કેમ કે અર્થાલંકારમાં વધારે અલંકાર છે એટલે આપણે વેચી દીધા છે ભાગ। તો આજે આપણે થોડા જોઈશું, ભાગ બેમાં થોડા જોઈશું। તો પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે અર્થાલંકાર કોને કહેવાય। જેવી રીતે આપણે શબ્દાલંકારની વાત કરી હતી તેવી જ રીતે અર્થાલંકાર। તો જોઈએ અર્થાલંકાર કોને કહેવાય। મિત્રો, યાદ છે ને કે શબ્દાલંકાર કોને કહેવાય? કંઈ નહીં, આપણે અર્થાલંકારની વાત કરીશું એટલે તમને શબ્દાલંકાર પણ યાદ આવી જશે। તો વાક્ય કે પંક્તિમાં, વાક્યમાં કે પંક્તિમાં જ્યારે અર્થની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે। કોની વાત કરવાની છે આપણે? વાક્ય કે પંક્તિમાં જ્યારે અર્થની મદદથી ચમત્કૃતિ સર્જાય, એટલે કે આ વ્યાખ્યામાં આપણે દરેક વાક્ય હશે કે પંક્તિ હશે તેમાં શું કરવાનું હોય છે? અર્થને મહત્વ આપવાનું હોય છે, અર્થને આકર્ષક બનાવવાનું હોય છે। આખું વાક્ય તમારે સમજવાનું અને એનો અર્થ કરવાનો, ત્યાર પછી આપણે અલંકાર ઓળખી શકીશું। શબ્દાલંકારમાં કંઈક આવી જ વ્યાખ્યા હતી, એમાં શબ્દની ચમત્કૃતિ સર્જાતી એટલે શબ્દ પર આપણે ભાર મૂકતા હતા। અહીંના અલંકારમાં, અર્થાલંકારમાં અર્થ પર ભાર મૂકવાનો છે। અહીં વ્યાખ્યા એ થાય છે ને, આપણી વ્યાખ્યા છૂટી પડે છે કે અર્થ વત્તા અલંકાર। તો આપણે અર્થાલંકાર એટલે કે વાક્ય કે પંક્તિમાં જ્યારે અર્થની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે। હવે અર્થાલંકારમાં એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં જોવાની છે અને રાખવાની છે, એના દ્વારા જ તમને અર્થાલંકારના અર્થ સમજાશે અને અર્થાલંકાર તમને આવડશે। તો આમાં એક વસ્તુ, કઈ કઈ વસ્તુ? ચાર વસ્તુ જે છે તમારે ખાસ યાદ રાખવાની છે। એમાં શું આવશે વાક્યમાં કે પંક્તિમાં? ઉપમેય, દર વખતે આપણે ઉપમેયને યાદ કરવાનું છે। ઉપમાન, સાધારણ ધર્મ, આવી કંઈક વાત આવશે। તો પહેલાં આપણે સમજી લઈએ કે ઉપમેય કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય, સાધારણ ધર્મ કોને કહેવાય અને ઉપમા સૂચક શબ્દ કોને કહેવાય। આ ચાર વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે અને એની વ્યાખ્યા પણ તમારે યાદ રાખવી પડશે। તમે નોટ લઈને બેઠા હોય મિત્રો તો નોંધ કરી લેજો। ચાલ, ઉપમેય કોને કહેવાય તે જોઈએ। જે વસ્તુ, કોની વાત કરી છે? જે વસ્તુ કે પદાર્થ, વસ્તુ હોય કે પછી પદાર્થ હોય, એની સરખામણી કરવાની હોય તેને શું કહેવામાં આવે છે? ઉપમેય કહે છે। જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે। બીજી વસ્તુ ઉપમાન, જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણી કરવાની હોય તેને શું કહેવામાં આવે છે? ઉપમાન કહેવામાં આવે છે। જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહે છે। સાધારણ ધર્મ, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઈ ખાસ ગુણોને, એમાં આપણે વાક્ય કે પંક્તિ હશે એમાં બે વસ્તુ તો આપેલી જ હશે, કોઈ પણ વસ્તુની વાત કરવાની હશે આપણે, એમાં ખાસ ગુણ હશે કંઈક, એને શું કહેવામાં આવે છે? સાધારણ ધર્મ કહેવામાં આવે છે। આગળ જોઈએ, એક વસ્તુ લઈ લઈએ પછી તમને પાછી ખ્યાલ આપું કે ઉપમેય કોને કહેવાય। હવે ચોથી વસ્તુ હશે ઉપમા સૂચક શબ્દો, એટલે કે ઉપમા વાચક શબ્દો એટલે શું? સૂચન કરતો હશે। બે જુદી જુદી વસ્તુઓ, આપણે આગળ વાત કરી ગયા કે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવા માટે વપરાતા જે સૂચક શબ્દો હોય તેને શું કહેવામાં આવે છે? ઉપમા વાચક શબ્દો કહેવામાં આવે છે। આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, કે એવું હશે બે ત્રણ અલંકાર એવા હશે કે આપણને એના દ્વારા ખ્યાલ આવી જશે કે નહીં આ જ અલંકાર છે। કેવું? કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાક્ય હોય કે પંક્તિ હોય તેમાં આવું તો હોય જ છે, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું,
શી, તુલ્ય, પેઠે, માફક, સમાન આવા કંઈક શબ્દો તો હોય છે અને એના દ્વારા આપણને ખ્યાલ આવી જાય છે કે આ કયો અલંકાર બને છે. એટલે આને ઉપમા સૂચક શબ્દો કહેવાય. સૂચક શબ્દો આપણને સૂચના કરે છે કે આ અલંકાર બને છે, એને ઉપમા સૂચક શબ્દો કહે છે. તો મિત્રો આટલી ચાર વસ્તુ જે છે ને, ઉપમેય કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય, સાધારણ ધર્મ કોને કહેવાય અને ઉપમા સૂચક શબ્દો, એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઉપમેય તો જેની જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને, ધારો કે પેન છે તો એની સરખામણી કરવાની હશે તો આપણે એને શું કહીશું, ઉપમેય કહીશું. હવે ઉપમાનની વ્યાખ્યા શું બને છે કે જેની સાથે સરખામણી કરવાની. તો ભાઈ બીજી પેન છે તો આ બંને વચ્ચે શું કરવાની છે, સરખામણી કરવાની છે, તો એને શું કહેવામાં આવે છે, બીજી પેનને ઉપમાન કહેવામાં આવે છે. હવે સાધારણ ધર્મ કે બંને વચ્ચે રહેલો કોઈ ખાસ ગુણ, એને શું કહેવામાં આવે છે, સાધારણ ધર્મ કહેવામાં આવે છે. અને બીજી કે ઉપમાવાચક શબ્દો કે આ પેન આના જેવી છે, એવી જેવી એ શું આવ્યું, જેવો, જેવી, જેવો, જેવી એમાં બધું જ આવી જાય, એને શું કહેવામાં આવે છે, ઉપમાસૂચક શબ્દ. તો આ ઉપમાસૂચક શબ્દ દ્વારા તમે ઓળખી શકશો કે અલંકાર કોને કહેવામાં આવે છે. મિત્રો અહીં એક ઉદાહરણ લખું છું, એનાથી તમને આ ચારે ચાર વસ્તુ ખ્યાલ આવી જશે. લખું છું કે ભાઈ દમયંતી, જાણીતું ઉદાહરણ છે અને તમે સાંભળ્યું પણ છે જ્યારે અલંકાર શીખ્યા હશે ત્યારે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે આના પરથી આપણે ચારે ચાર વસ્તુ જોઈ લઈએ. આ તો એક ઉદાહરણ બતાવું છું. હવે શું છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આપણે શું શોધવાનું છે, આમાંથી ઉપમેય શોધવાનું છે. તો ઉપમેયની વ્યાખ્યા શું છે, જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવામાં આવે, જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની. તો અહીં કઈ વસ્તુની વસ્તુ છે, સરખામણી કોની સાથે કરી છે, કે મુખ દમયંતીનું મુખની વાત કરી છે. એ શું ગણાશે, ઉપમેય ગણાશે આ વસ્તુ કે પદાર્થ. અને ચંદ્ર જેવું સુંદર છે, કોની સાથે સરખામણી કરી છે, ચંદ્ર સાથે. તો અહીં શું આવશે, ઉપમાન આવશે. શું આવશે, ઉપમાન આવશે કે જે વસ્તુની સાથે સરખામણી કરવાની. અહીંયા ઉપમેય એટલે જે વસ્તુની સરખામણી કરી, તો વસ્તુ એ મુખ, મુખને કોની સાથે સરખાવેલું છે, ઉપમેય ચંદ્ર સાથે સરખાવેલું છે. તો ઉપમાનની વ્યાખ્યા શું બને છે આપણી, કે જે વસ્તુની સાથે સરખામણી કરવાની હોય. તો ઉપમેય બને છે, હવે જોજો અહીં, જેવું મેં તમને ઉપમા સૂચક શબ્દ બતાવ્યો, જેવો, જેવી, જેમનું, તેમનું, સરખું, સમોવડી, કંઈ પણ હોય, આ ઉપમાસૂચક શબ્દ છે. ઉપમાસૂચક શબ્દ એ શું બનવા, આ ઉપમાસૂચક શબ્દ બનશે. અને સુંદર એમાં કોઈ ગુણ રહેલો, એ ગુણ સુંદર શું છે, એનો ગુણ છે. તો આ શું બન્યો, સાધારણ ધર્મ બન્યો. શું બન્યો, સાધારણ ધર્મ. અને આ શું બન્યો, ઉપમાસૂચક શબ્દ, સૂચક શબ્દ. તો આ રીતે અહીં આપણે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમા સૂચક શબ્દને ઓળખવાના છે. એટલે તમારે આ ચાર વ્યાખ્યા તો મગજમાં બરાબર યાદ રાખવી જ પડશે કે ઉપમેય કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય, સાધારણ ધર્મ અને ઉપમા સૂચક શબ્દ. કેમ કે દરેક અલંકારમાં, અર્થાલંકારમાં આ ચાર વસ્તુની તમને જરૂર પડવાની છે. તો હવે આપણે આ ચાર વસ્તુ પછી શું જોઈશું, ઉપમા અર્થાલંકારના પ્રકાર જોઈએ છે. હવે અર્થાલંકારના પ્રકાર તો આપણે 9 લીધા છે, એમાંથી આપણે આજે ચાર જ પ્રકાર જોવાના છે. કેમ કે બધું ભેગું થઈ જશે તો તમને યાદ નહીં રહે. તો આપણે આજે જોવાના છે ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, રૂપક અને અનન્વય. આ ચાર અલંકાર આજે આપણે જોઈશું, એટલે તમને પણ યાદ રહેવામાં સરળ પડે અને યાદ રહી પણ જાય. તો ચાલો જોઈએ, યાદ રાખજો ઉપમેય કોને કહેવાય, કેમ કે હવે પછી એ વસ્તુની આપણને જરૂર પડશે. તો જોઈએ આપણે ઉપમા અલંકાર. ઉપમા અલંકારની પહેલાં વ્યાખ્યા જોઈશું. કોને કહેવાય ઉપમા અલંકાર, ઉપમેયની સરખામણી, યાદ કરવાનું છે આપણે, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે, ઉપમા અલંકાર બને છે. એકદમ સહેલી વ્યાખ્યા છે. ઉપમેયની સરખામણી, વસ્તુની સરખામણી કરી હોય, ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે, એની સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. હવે એમાં ઉપમાવાચક શબ્દ, ઉપમાવાચક એટલે શું,
મેં તમને કીધું તે પ્રમાણે સૂચક શબ્દ કે તેના દ્વારા તમે ઓળખી શકશો કે આ જ અલંકાર બને છે એમાં હશે જેવા હવે જેવામાં જેવા જેવી જેવું બધું જ આવી જાય કે શી શું જેવું જેમનું તેમનું સરખું સરખુંમાં બધું જ સરખું સરખી સરખો બધા જ કાનો માત્રવાળા બધા સમોડું સમોવડું તુલ્ય પેઠે માફક અને સમાન આ ઉપમા વાચક શબ્દો છે એનાથી તમે તરત ઓળખી શકો છો કે આ ઉપમા અલંકાર બને છે હવે આપણે ઉપમાની વ્યાખ્યા જોઈ લીધી કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે અને એના સૂચક શબ્દો પણ આપણે ધ્યાનમાં લીધા છે હવે હું તમને ઉદાહરણ કરાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે ઉપમા અલંકારને ઓળખવાનું છે આપણે હું તમને થોડા ઉદાહરણ કરાવું એટલે ખ્યાલ આવશે મિત્રો યાદ રાખી લેજો કે ઉપમેય કોને કહેવાય છે ઉપમાન કોને કહેવાય છે અને સૂચક શબ્દ તમારે યાદ રાખવાનો છે તો ઉદાહરણ લખું એટલે તમને ખ્યાલ આવશે હટ હટ કઠણ લાકડા જેવા છે હટ કઠણ લાકડા જેવા છે હવે આપણે પહેલો જ અલંકાર ભણીએ છીએ અર્થાલંકારનો એટલે તરત તમને ખ્યાલ તો આવી જ ગયો કે ભાઈ આમાં કયો અલંકાર છે જ્યારે ભેગા થશે ત્યારે તમારે બધું જ યાદ રાખવું પડશે પરંતુ અત્યારે ખ્યાલ આવી ગયો હશે કેમ કેમ કે એના સૂચક શબ્દો પરથી મિત્રો અત્યારે આપણે સૂચક શબ્દ પરથી કહી લઈએ છીએ કે ભાઈ આ ઉપમા અલંકાર છે પરંતુ તમારે આ વસ્તુ ભૂલવાની નથી ઉપમેયને પણ શોધવાનું છે અને ઉપમાનને પણ શોધવાનું છે હવે હટ કઠણ લાકડા જેવા છે તો આપણી વ્યાખ્યાને યાદ કરી લઈએ કે ભાઈ ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરી ઉપમેય કયું ગણાશે હટ ઉપમેય ગણાશે કોની વાત કરવામાં આવી છે હથની વાત કરવામાં આવી છે કોની સાથે સરખામણી કરી છે કે ભાઈ કઠણ કેવા છે કઠણ લાકડા જેવા છે કેવા છે કઠણ લાકડા જેવા છે અને જેવા એ ઉપમા સૂચક શબ્દ છે આપણે બધી જ વસ્તુ ઘડીએ આપણે સાધારણ ધર્મને યાદ નથી કરવાનું એ આપણું સામાન્ય વસ્તુ છે આપણું ધર્મ માટે યાદ રહેવા ખાતર આ સાધારણ ધર્મ પણ કહી દીધો કોની સરખામણી કરી છે હથની સરખામણી કરી છે કોની સાથે સરખામણી કરી છે કઠણ લાકડા સાથે સરખામણી કરી છે અને જેવા આ જે ઉપમા સૂચક શબ્દ છે એનાથી આપણને તરત જ ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ શું છે ઉપમા અલંકાર બને છે બીજું ઉદાહરણ લઈએ અનિલ સી અનિલ અનિલ સી જત જત ઉપડી ઘોડી અનિલ સી જત ઉપડી ઘોડી અહીં પણ ખ્યાલ આવી જ ગયો હશે શું છે સી શું લખેલું છે સી આ શું છે ઉપમા સૂચક શબ્દ અહીં અનિલ અનિલ એટલે કોણ અનિલ છોકરાની વાત નથી પરંતુ અનિલ એટલે કે પવન કોની વાત કરી છે પવન સી જટ ઉપડી ઘોડી કોની સાથે સરખામણી કરી છે ઘોડી સાથે સરખામણી કરી છે એટલે અહીં કોની વાત કરવામાં આવી છે ઘોડીની વાત કરવામાં આવી છે અને જટ ઉપડી ઘોડી જેવી જ રીતે પવન વેગે પવન એક સુસ્વા ફટા પવન ઝડપમાં દોડે છે જાય છે પવન તેવી જ રીતે ઘોડી પવન વેગે દોડે છે એટલે અહીં ઘોડીની વાત કરવામાં આવી છે કોની સાથે સરખામણી કરેલી છે તો અનિલ સાથે એટલે કે પવન સાથે સરખામણી કરી છે જત ઉપડી ઘોડી અને ઉપમા સૂચક આપણો શબ્દ કયો બન્યો છે શી તો અહીં બીજું ઉદાહરણ લઈએ આપણે કમળ જેવો કમળ જેવો ખીલતો સોરી મિત્ર જરાક રફ કરી લો લાઈનની નીચે લખાઈ ગયું છે કમળ જેવો ખીલતો દિવસ કોની સાથે દિવસની વાત કરી છે કમળ જેવો ખીલતો દિવસ અને અને નથી લખવાનું કોયણા કોયણા જેવી રાત કમળ જેવો ખીલતો દિવસ અને પોયણા જેવી રાત ખ્યાલ આવી ગયો જેવો લખેલું છે અને આ બાજુ શું છે જેવી છે એટલે તરત જ આપણી નજર એની પર ગઈ ઉપમા સૂચક શબ્દ પર તો કયો અલંકાર બનશે ઉપમા અલંકાર બનશે કમળ જેવો ખીલતો દિવસ અને પોયણા જેવી રાત પોયણા અને રાત આ બાજુ કમળ જેવો ખીલતો દિવસ તો અહીં કયો બને છે ઉપમા અલંકાર
બને છે. બીજું એક ઉદાહરણ પણ સમજાવી દઉં મિત્રો. સાવ, સાવ એટલે કે તદ્દન. સાવ બાળકના સમૂહ, સાવ બાળકના સમૂહ છે આ નગર. કોની સાથે સરખામણી કોની વાત કરી છે? ઉપમેય નગર, નગરની વાત કરી છે, વસ્તુમાં આવી જાય. અને કોની સાથે? બાળકના જેવું બતાવેલું છે. કોના જેવું બતાવેલું છે? બાળકના જેવું. એટલે બાળક એ શું થશે? ઉપમાન થશે. અને નગર એ શું થશે? ઉપમેય થશે. સમૂહ ઉપમા સૂચક, સમૂહ એટલે કે એનો અર્થ પણ આપણે કેવો લેવાનો? જેવું લેવાનો. બધાનો અર્થ તો શું થશે? જેવું થશે. એટલે કે સાવ બાળકના જેવું છે આ નગર. નગર એ ઉપમેય, બાળકના જેવું બતાવેલું છે એ ઉપમાન, અને સમૂહ એ આપણો ઉપમા સૂચક શબ્દ. તો મિત્રો અહીં ઉપમા અલંકારમાં આ રીતે તમારે અલંકારને ઓળખવાનું છે. ઉપમા સૂચક શબ્દથી જ તમને ખ્યાલ આવી જશે. આશા રાખું કે આ અલંકારમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે બીજો અલંકાર જોઈએ જે એકદમ સહેલો અલંકાર છે. ઉત્પ્રેક્ષા અલંકાર. કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા અલંકાર. એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ પહેલાં. ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, દોર, સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. શું કીધું છે જોજો? ઉપમેય જાણે ઉપમાન છે એવો તર્ક, આપણી વિચારણા, દોર, સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ફક્ત અહીં સંભાવનાની વાત કરી છે કે ઉપમેય જાણે ઉપમાન છે એવું બતાવવાનું છે આપણે. તો અહીં ઉપમા સૂચક શબ્દો પણ છે. જાણે, રખે, શકે અને શું. હવે જોજો મિત્રો, અહીં શું જે શબ્દ આવ્યો છે ને એ આગળ ઉપમા અલંકારમાં પણ આવી ગયો, પરંતુ આપણે વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. કે અહીં સંભાવના વ્યક્ત કરી છે. શુંવાળા વાક્ય તો ભાગ્યે જ આવશે, મોટે ભાગ્ય તમને જાણેવાળા વાક્ય જ આવશે. કેમકે મોટે ભાગે આપણે વાક્યમાં જાણે શબ્દનો પ્રયોગ કરતા હોય છે. રખે અને શકે તો ભાગ્ય આવશે, પરંતુ આ વ્યાખ્યાને યાદ રાખીને ચાલવાનું છે કે અહીં સંભાવના વ્યક્ત કરેલી હશે. ત્યાર પછી આપણે શું એ ઉપમા સૂચક શબ્દને શોધવાનો છે. એટલે તમારે વ્યાખ્યાને સાથે લઈને ચાલવાનું છે કે અહીં સંભાવના વ્યક્ત કરેલી હશે. હું ઉદાહરણ કરાવું હોય તો તમને ખ્યાલ આવશે. ઉત્પ્રેક્ષા અલંકારના ઉદાહરણો જોઈએ આપણે. પહેલું ઉદાહરણ, દેવોના ધામ જેવું, દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. હવે જાણે શબ્દ ઉપમા સૂચક છે એટલે તરત આપણને ખ્યાલ આવી ગયો. પરંતુ આપણે શું છે કે ઉપમેય જાણે ઉપમાન છે એવી સંભાવના વ્યક્ત કરવાની છે. દેવોના ધામની વાત કરી છે. કોની સાથે? સમજ્યું? જેવું હૈયું જાણે હિમાલય. હવે હૈયુંને આપણે હિમાલય બનાવી શકીએ? આપણું જે હૈયું છે, હૃદય છે, એને હિમાલય બનાવી શકીએ, પર્વત બનાવી શકીએ? નહીં. પરંતુ શું કરેલું છે? આપણો વિચાર વ્યક્ત કરેલો છે, એવો દોર છે, આપણી સંભાવના છે. એટલે જાણે શબ્દ દ્વારા તો આપણે ઓળખી જ ગયા કે આ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. અને અહીં સંભાવના વ્યક્ત કરેલી છે. હૈયું હિમાલય બનવા જવાનું છે? નથી, આપણો વિચાર છે એવો. બીજું ઉદાહરણ લઈએ. પાર્વતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. કયો ચંદ્ર? પૂનમનો ચંદ્ર, ખીલતો ચંદ્ર. કે જ્યારે પૂનમનો ચંદ્ર ખીલતો હોય ત્યારે શું? સોળે કલાએ ખીલે છે. તો અહીં પાર્વતી માતાના મુખની પણ એ જ રીતે પ્રશંસા કરેલી છે. અહીં પ્રશંસા તો કરેલી છે, પરંતુ આપણે શું જોવાનું છે કે અહીં શું વ્યક્ત કરેલી છે? સંભાવના વ્યક્ત કરેલી છે. કઈ દ્વારા ઓળખી શકીએ? કે જાણે દ્વારા આપણે ઓળખી પણ ગયા કે ઉત્પ્રેક્ષા અલંકાર બનેલો છે. પાર્વતીના મુખને કોની સાથે સરખાવ્યું? પૂનમના ચંદ્ર સાથે સરખાવ્યું. પાર્વતીનું મુખ તો સોળે કલાએ ખીલેલું જ છે, પરંતુ અહીં સંભાવના વ્યક્ત કરેલી છે કે જાણે પૂનમનો ચંદ્ર છે. એ રીતે અહીં સંભાવના વ્યક્ત કરેલી છે. બીજું એક ઉદાહરણ લઈએ કે પ્રિયજનની પગલીઓ જાણે ફૂલની ઢગલીઓ.
ફૂલની ડગલી. મિત્રો, મેં તમને કીધું તે પ્રમાણે મોટે ભાગેના વાક્ય એવા જ આવવાના છે કે જેમાં જાણે હશે, ભાગ્ય જેવું કોઈક વાક્ય હશે કે એમાં રખે શકે અને શું હશે. તો અહીં પ્રિયજનની ઢગલી, જે પ્રિય પાત્ર હોય છે તેની વાત કરી છે. જે પગલી છે એને કેવી બતાવેલી છે, ફૂલની ઢગલી બતાવી દીધી છે. એટલે જાણે શબ્દ દ્વારા આપણે શું બનાવવાના છે, ઉત્પ્રેક્ષા અલંકાર પટાવવાના છે. એટલે અહીં આજે જાણે શબ્દ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. એકદમ સહેલો આ અલંકાર છે. હવે આગળનો અલંકાર જોઈએ, રૂપક અલંકાર. એની વ્યાખ્યા જોઈએ. ઉપમેય અને ઉપમાનને એક રૂપ દર્શાવી દીધું છે. આમાં ઉપમા સૂચક શબ્દ નહીં હશે, પરંતુ એક, હવે પછીના આપણા જે અલંકાર હશે એમાં ઉપમા સૂચક શબ્દ નહીં હશે. ઉપમેય અને ઉપમાનને એક રૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. આમાં તમારે થોડોક અર્થ સમજવો પડશે, થોડોક નહીં, અર્થને સમજીને જ તમારે આમાં રૂપક અલંકાર જાણવાનો છે. તો રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાનને એક રૂપ બતાવી દીધું છે. એટલે શું કીધું છે કે એક જે વસ્તુ છે એ વસ્તુને બીજી વસ્તુનું રૂપ આપવામાં આવે છે. જે વસ્તુ હોય છે એ વસ્તુને બીજી રૂપ વસ્તુનું રૂપ આપવામાં આવે છે. ઉદાહરણ લખું એટલે તમને ખ્યાલ આવશે. એક રૂપ બતાવી દીધા છે. મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે. જો અહીંયા ઉપમેય અને ઉપમાનને એક રૂપ બતાવી દીધું છે. મારે મન લાઇબ્રેરી એને કોની સાથે સરખાવી દીધી છે, ઉપમેય ઉપમાન એક રૂપ બતાવી દીધું છે કે ભાઈ લાઇબ્રેરી જે છે એ કેવું છે, લોકશાહીનું મંદિર છે. એક રૂપ એક સરખું છે એમ બતાવી દીધું છે. આમાં ઉપમા સૂચક શબ્દો નહીં હશે, પરંતુ રૂપક એટલે યાદ રાખવાનું કે રૂપ એક બતાવેલું છે, એક રૂપ એમ. આપણી વ્યાખ્યા પ્રમાણે, નામ પ્રમાણે જ આપણે ખ્યાલ રાખી દેવાનો છે. બીજું ઉદાહરણ, સાધુજનોની હૃદય ગંગા સાધુજનોની હૃદય ગંગા સૌને પવિત્ર કરતી હોય છે. સાધુજનોની હૃદય ગંગા એટલે કે સાધુજનોની જે વાણી હોય ને એ હૃદય ગંગાની, એવી રીતે અહીંની ઉદાહરણ લીધું છે. સૌને પવિત્ર કરતી હોય છે. બંને કેવા બતાવી દીધા છે, એક રૂપ બતાવી દીધા છે. હૃદય ગંગા અને ગંગા, ગંગા નદીનું પાણી કેવું હોય, પવિત્ર હોય, તો તે બધા માટે જ પવિત્ર હોય. તો અહીં પણ એક રૂપ બતાવી દીધું છે. બીજું ઉદાહરણ લઈએ, તે રાજા, એકદમ સાદું ઉદાહરણ મેં લીધું છે. તે રાજા સિંહ છે. રાજા જે છે એને કોની સરખામણી કરી કે સિંહ છે. બંને કેવા છે, રાજા જે છે તે જ સિંહ છે અને સિંહ છે તે જ રાજા છે. એટલે એક રૂપ બતાવી દીધું છે. બીજું પણ એક ઉદાહરણ લઉં. આવા જ વાક્ય આવશે મિત્રો, આમાં તમને કોઈ ઉપમા સૂચક શબ્દ નહીં આવશે. તમારે અર્થ કરવાનો છે કે એક રૂપ છે. દમયંતીનું મુખ એ જ ચંદ્ર. જોજો, આમાં તમને જલ્દીથી ખબર પડશે. આ બે છેલ્લા બે ઉદાહરણ, દમયંતીનું જે મુખ છે ઉપમેય ઉપમાનને એક રૂપ બતાવી દીધું છે. આ મુખ એ ઉપમેય અને ચંદ્ર એ ઉપમાન, તો બંનેને કેવા બતાવે છે કે દમયંતીનું જે મુખ છે તે જ ચંદ્ર છે, રાજા જે છે તે જ સિંહ છે, હૃદય ગંગા જે છે હૃદયની ગંગા છે એ સૌને, ગંગા સૌને પવિત્ર કરે છે, તેમ અહીં પણ સૌને પવિત્ર કરતી હોય છે. એક રૂપ લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે, તો અહીં લાઇબ્રેરી જે છે એ કેવું છે, લોકશાહીનું મંદિર છે. બંને એક રૂપ છે. ચાલો હવે બીજો જોઈએ અલંકાર, છેલ્લો અનન્વય અલંકાર. આ પણ સહેલો છે, થોડોક રૂપક જ તમને અર્થ માની લે તેવો છે. અનન્વય અલંકારની વ્યાખ્યા જોઈએ. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. એટલે તમને ખ્યાલ આવી ગયો કે અહીં ઉપમેય છે ઉપમાન નથી, અહીં ઉપમેય છે ઉપમાન નથી. ઉપમેયની સરખામણી ઉપમાન ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે, ઉપમેય અલંકાર બને છે. એકદમ સહેલો અલંકાર છે. માટે મા, યાદ આવે છે ને, માટે મા બીજા બડા વગડાના વા, આપણે આટલું જ ઉદાહરણ અત્યારે લખીએ છીએ. મા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે.
માં ઉપમેય છે, સરખામણી કોની સાથે કરી છે? ઉપમેય સાથે જ કરવામાં આવી છે. બીજું એક ઉદાહરણ લો, ગાંધીજી એટલે ગાંધીજી, ગાંધીજી સાથે જે ગાંધીજી રાષ્ટ્રપિતા હતા, આપણે એને બીજા ગાંધીજી બનાવી શકીએ નહીં. માં, આપણી જે માં જે છે એ માને બીજું કોઈની સાથે આપણે રૂપ આપી શકીએ નહીં. આ છે એટલે આ જ છે. ગાંધીજી એટલે ગાંધીજી એટલે ગાંધીજી, એટલે અહીં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે. બીજું ઉદાહરણ લો કે ભાઈ મનેક, મનેક મનેક એટલે શું ખબર ને? મનેક એટલે મનુષ્ય, માણસ. મનેક જેવા મનેક ને કપડો કાર આવ્યો છે, કપડો કાર આવ્યો છે. મનેક જેવા મનેકને, મનેક એટલે કે માણસ જેવા મનેકને કોની સાથે સરખામણી કરી? મનેક ઉપમેય છે તો ઉપમેય સાથે જ એની સરખામણી કરી છે. કપડો કાર આવ્યો છે એટલે કે વિકટ સમય એનો આવ્યો છે. તો અહીં ઉપમેય અને ઉપમેય એની બંનેની સરખામણી સાથે જ કરવામાં આવી છે, એટલે અહીં ઉપમાન નહીં હશે. શું નહીં હશે? ઉપમાન નહીં હશે. તો મિત્રો અહીં અનન્વય અલંકાર સહેલો છે, માટે માં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે. તો અહીં આપણે આજે ચાર અલંકાર જોઈએ છે. બધામાં તમારે અર્થને જોવા પડશે, ફક્ત અઘરો છે તમને રૂપક અલંકાર, પણ તેમાં પણ આપી દીધું છે. આપણી નામ બોલીએ છીએ કે રૂપક, એટલે કે બંનેનું રૂપ એક હશે, એ રીતે આપણે વ્યાખ્યાને યાદ રાખીને ચાલવાનું છે. તો મિત્રો અહીં ચાર અલંકાર આપણે જોયો, ભાગ બેમાં બીજા અલંકાર આપણે જોઈશું. તો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.